આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ રાજકીય નેતાઓ ભૂલી ગયા છે. આજે જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માની 163મી જન્મ જયંતિ છે તે નિમિત્તે વિધાનસભાના પોડિયમમાં મુકાયેલ શ્યામજી કૃષ્ણ વર્માના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, પણ તેમાં એક પણ રાજકીય નેતાઓ હાજર રહ્યા નહીં. જન્મ જયંતિ પ્રસંગે વિધાનસભા સચિવાલય પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એક પણ મંત્રી કે રાજકીય નેતાઓ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજર ન રહ્યા. આપ સૌ જાણો છો કે વિધાનસભા પોડિયમમાં આઝાદીની ચળવળના સ્વાતંત્ર્યવીરો તથા રાષ્ટ્રના મહાનુભાવોના તેલચિત્રો મૂકવામાં આવ્યા છે. કુલ 19 જેટલા મહાનુભાવોના તેલચિત્રો વિધાનસભા પોડિયમમાં મૂકવામાં આવેલ છે. હર હંમેશની જેમ આ મહાનુભાવોની જન્મતિથિએ પુષ્પાંજલિનો કાર્યક્રમ વિધાનસભા સચિવાલય તરફથી યોજવામાં આવે છે. આજે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 163મી જન્મ જયંતિ હોવાથી પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાનસભા સ્ટાફ પરિવાર તરફથી તેમના તેલચિત્રને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્માની આજે જન્મ જયંતિ છે. 4 ઓક્ટોબર 1857 માંડવી કચ્છમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ છે. આ જે ચિત્ર છે, તેલીય ચિત્ર છે, એ વિધાનસભાના પોડિયમમાં મુકાયું છે. સ્વાભાવિક છે કે ભારતમાં આઝાદીની ચળવળ થઈ હતી ત્યારે પણ મહત્ત્વની ભૂમિકા ભારત બહાર રહીને ઇંગ્લેન્ડમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને આ શ્રદ્ધાંજલિનો આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. પુષ્પાંજલિના કાર્યક્રમમાં એક પણ રાજકીય પક્ષના નેતાઓ હાજર નથી રહ્યા. ચોક્કસ એવું કહી શકાય કે એક તબક્કો હતો જ્યારે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શ્યામજી કૃષ્ણ વર્માની પુષ્પાંજલિ વખતે એ કરતા હતા. આજે માત્ર ને માત્ર વિધાનસભાના અધિકારીઓ દ્વારા જ આ પુષ્પાંજલિનો કાર્યક્રમ એક રૂટિન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે, એ ચોક્કસ રીતે કહી શકાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દુઃખની વાત છે, કારણ કે શ્યામજી કૃષ્ણ વર્મા પર રાજકારણ રમાયું હતું, એ રાજકીય પક્ષના નેતાઓ પણ અહીંયા કે કાર્યકર પણ અહીંયા હાજર નથી. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધી.